મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શબ્દર્શ શાળા પરિવાર વતી ફરી એકવાર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના, ભાગ 7. કેટલામો ભાગ? ભાગ 7, જેમાં આપણે ભાગ 6 થી જ્યાં સુધી ભણી ગયા ત્યાંથી આગળ, એટલે કે સ્વાધ્યાય 8.3ના પ્રશ્ન નંબર 1માં એ બી અને સી દાખલો આપણે ભણેલા છીએ. તો કે ચોથો દાખલો ડી. ફરીવાર, તો કે કયા દાખલા હતા? નફો અને ખોટ મેળવવાની હતી તથા તેની ટકાવારી પણ મેળવવાની હતી. તો કે ડી, એક સ્કર્ટની પડતર કિંમત રૂપિયા 250 છે. પડતર કિંમત એટલે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત, બરાબર છે. અને રૂપિયા 150માં વેચ્યું, તો અહીંયા ખ્યાલ આવે કે આપણને શું મળશે? તો કે ખોટ મળશે. કારણ શું? તો કે જે વેચાણ કિંમત છે રૂપિયા 150, એ ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત કરતાં કેવી છે? નાની. તો પહેલાં 3 દાખલામાં આપણને સતત નફો મળ્યો હતો, આ દાખલામાં શું મળશે? ખોટ. ખોટ મેળવશું, ત્યારબાદ તેની ટકાવારી પણ મેળવવાની છે. તો કે શરૂઆત કરીએ, લખીએ સ્કર્ટની પડતર કિંમત બરાબર રૂપિયા 250 તથા સ્કર્ટની વેચાણ કિંમત કેટલી છે? રૂપિયા 150, બરાબર છે. અહીં શું લખાય? કે જે પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત છે એ મોટી છે વેચાણ કિંમત કરતાં, તેથી શું મળે? તો લખો, તેથી સ્કર્ટના વેચાણમાં ખોટ જાય. શું જાય? ખોટ જાય. તો કે ખોટનું સૂત્ર શું આવશે? જે મોટું હોય એ જ પહેલાં આવે હંમેશા. ખોટનું સૂત્ર યાદ કરીએ તો કે મોટું કોણ છે? વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત, કે પડતર કિંમત લખો કે મૂળ કિંમત લખો, ચાલે, બરાબર છે. તો ખોટ બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત કેટલી છે? તો કે 250માંથી 150 જાય તો કેટલા આવશે? તો કે રૂપિયા 100. કેટલાની ખોટ જાય છે? રૂપિયા 100ની. તો હવે ખોટની ટકાવારી પણ મેળવી લઈએ. ખોટની ટકાવારી માટેનું સૂત્ર, તો કે ઉપર ખોટ જે રૂપિયામાં મળે છે, નીચે તો કે ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત ગુણ્યા 100. તો કે કેટલી ખોટ ગઈ? 100 રૂપિયાની. મૂળ કિંમત કેટલી હતી? કેટલામાં ખરીદ્યું હતું? તો કે 250માં ગુણ્યા 100. તો કે એક મીંડું ઉડાડી દઉં છું અહીંયા, બરાબર, એક શૂન્ય અહીંયા ઉડી ગયું છે. હવે ઉપર છે મારા 100, નીચે છે 25 ગુણ્યા 10. તો કે 25નો ઘડિયો બોલો એટલે 100 આવે. તો ભાગ ઉડાડો, 25 ચોકુ 100, ખ્યાલ આવ્યો? 25 ચોકુ 100, તો કેટલા બચ્યા ઉપર? 4, અને ગુણ્યા કેટલા છે? 10. ફરી એકવાર યાદ કરીએ તો ગુણાકારમાં કોઈ પણ પદ હોય તો હંમેશા ક્યાં આવશે? અંશમાં, બરાબર છે. તો કે 4 ગુણ્યા 10 કેટલા ટકા થયા? તો કે 40%. 10 ચોકુ 40. તો કે સ્કર્ટના વેચાણમાં કેટલું થયું? ખોટ. સ્કર્ટના વેચાણમાં 40% ખોટ જાય. કેટલા ટકા? 40%. ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 2, સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં મને ગુણોત્તરો આપેલા છે, ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલવાના છે. તો કે સૂચના લખું, નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. ગુણોત્તરમાં તમને, ધારો કે ગુણોત્તર આપણે શીખી ગયા છીએ ધોરણ 6માં, ચેપ્ટર આવતું હતું ગુણોત્તર અને પ્રમાણ, વચ્ચે 2 ટપકા જેને આપણે જેમ કહેતા હતા. શું કહેતા હતા? જેમ, બરાબર છે. તો એ આપણે ફરી વાર યાદ કરીએ. આમાં પહેલો એ આપેલો છે મને 3, વચ્ચે 2 ટપકા, પછી 1. તો કે શું વચ્ચે આને? 3 જેમ 1. ગુણોત્તરનો પદ તો મળી ગયું 3 જેમ 1, પણ દરેક પદને, ધારો કે અહીંયા 2 પદ આપ્યા છે, તો પહેલું ને બીજું બંનેની મારે ટકાવારી મેળવવી છે. તો કે ટકાવારી મેળવવા માટે મારે સૌ પ્રથમ શું કરવું પડશે? તો કે ગુણોત્તરના પદોનો શું કરવો પડે? સરવાળો. કારણ શું? તો કે ઈ પદ જે સરવાળાવાળો જવાબ આવશે એ ક્યાં જશે?
છેદમાં અને ટકામાં ફેરવવું છે તો કે ટકામાં ફેરવવા માટે ગુણાકાર કેટલા વડે કરવો પડશે? 100 વડે. તો કે અહીંયા લખું છું ગુણોત્તરના પદોનો સરવાળો. ગુણોત્તરના પદોનો સરવાળો તો કે ગુણોત્તરમાં તમને બે પદ આપ્યા છે, તો કે એક ત્રણ આપ્યું છે અને એક બીજું એક આપ્યું છે, તો કે ત્રણ અને એકનો સરવાળો કેટલો મેળો? મને 4 મેળો. ખ્યાલ આવે છે કેટલો મેળો છે? 4. પેલું ને બીજું પદ બે વારાફરતી ટકામાં લેવાનું છે, તો કે ગુણોત્તરનું પહેલું પદ ટકામાં, શેમાં? ટકામાં. બરાબર. શું થાય? જો સૂત્ર એકવાર શીખી લેજો એટલે આવા ચાર બીજા ત્રણ દાખલા આગળ છે એમાં પણ સરળતા પડે. તો કે ઉપર પહેલાં હું મૂકવાનું જે પદ આપ્યું હોય ત્રણ મૂકા છેદમાં, તો કે ગુણોત્તરના દરેક પદોનો સરવાળો 4 આવી ગયા ગુણ્યા ટકામાં ફેરવવું છે એટલે કેટલા આવશે? 100. કેટલા આવશે? 100. નિશાની છે ને આવી ગઈ ટકાની. ફરીવાર ખ્યાલ આવ્યો, જે પદ છે એ અંશમાં, સરવાળો છેદમાં અને ટકામાં ફેરવવા છે એટલે ગુણાકાર કેટલા વડે? 100 વડે. તો કે 4 100 વડે ભાગ ચાલશે, તો કે 25 ચોકો 100. હવે કેટલા ઉપર આવ્યા? તો કે 3 અને ગુણ્યા 25. તો કે 25 નો ઘડિયો બોલો, 25 શેરી 75. તો કે પહેલું પદ કેટલા ટકા આવ્યું? 75%. હવે બીજું પદ મેળવીએ, તો કે ગુણોત્તરનું બીજું પદ, ગુણોત્તરનું બીજું પદ તો કે કેટલું? ફરીવાર સૂત્ર પ્રમાણે બીજું પદ શું છે અંશમાં આવશે, તો કે 1 છે અંશમાં આવી ગયા, છેદમાં કુલ સરવાળો 4 આવી ગયો, ગુણાકાર કેટલા વડે? 100 વડે. તો કે અહીંયા ફરીવાર 1 પ્રમાણે ભાગ ઉઠશે, 25 ચોકો 100. તો કે ઉપર કેટલા આવ્યા? 1 ગુણ્યા 25, 25 એકો 25. બરાબર છે. તો જવાબ શું આવ્યો મારો? 25%. બંનેનો સરવાળો કરો, 75% વત્તા 25% કેટલા થયા? કુલ 100% થઈ ગયા. ખ્યાલ આવે છે? ગુણોત્તરમાં બધા પદોનો સરવાળો કરો તો હંમેશા કેટલા ટકા પૂરા થઈ જશે? 100%. ખ્યાલ આવે છે? આ પ્રમાણે તમને પછી ગુણોત્તરમાં બે પદ આપ્યા હોય કે 4 પદ આપ્યા હોય કે 5 પદ આપ્યા હોય, આપણને 3 પદ સુધીનો દાખલો ગણવાનો છે. તો કે બીજો દાખલો મને આપ્યો છે બી 2:3:5. જો 3 પદો આપ્યા છે, કેટલા આપ્યા છે ગુણોત્તરમાં? 3 પદ, 2:3:5. તો કે સૌ પ્રથમ હું કરું બધાનો સરવાળો, તો કે ગુણોત્તરના પદોનો સરવાળો, ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર નીચે લખું છું, તો કે પહેલું પદ 2 છે વત્તા બીજું પદ 3 છે વત્તા ત્રીજું પદ 5 છે. તો કે 3 3 સરવાળો કરો, 2 3 5 થયા, 5 5 કેટલા થયા? 10. કુલ સરવાળો કેટલો આવ્યો મારો? 10. તો કે હવે આગળ પહેલું પદ આપણે મેળવીએ, પહેલું પદ ટકામાં, ગુણોત્તરનું પહેલું પદ ટકામાં. તો કે સૂત્ર ફરીવાર યાદ કરાવી દે, ઉપર શું? તો કે ઉપર જે પદ હોય તો ઉપર કેટલું પદ હતું? પહેલું જો 2 છે, કેટલું છે? 2 છેદમાં કુલ સરવાળો કેટલો છે? 10 ને ટકામાં એટલે ગુણ્યા 100. તો કે જો 1 0 1 0 ઉડી જશે અહીંયા, તો કે ઉપર કેટલા અહીંયા બચ્યા છે? 2 × 10. શું બચ્યું છે? આ 1 0 તો છેલ્લું ઉડી ગયું છે નીચેવાળા 10 જોડે. તો કે 2 × 10 એટલે કેટલા ટકા થયા મારા? 20%. કેટલા? 10 × 2 = 20. બીજું પદ ટકામાં, બીજું પદ ટકાવારીમાં. તો કે ફરીવાર બીજા પદનો આંકડો કેટલો હતો અંક? તો કે 3 હતો. તો કે અંશમાં 3 છેદમાં સરવાળો કેટલો છે ગુણોત્તરના પદોનો? 10 × 100. ફરીવાર જો એ જ પ્રમાણે, તો કે 1 0 ઉડી જશે ઉપર નીચે, તો કે કેટલા બચ્યા? 3 અને 10, બેનો ગુણાકાર, 10 3 30%. કેટલા આવ્યો જવાબ મારો? 30%. ત્રીજું પદ મેળવો, તો કે ત્રીજું પદ કેટલું આપ્યું છે? 5. તો કે અંશમાં કેટલા આવશે? 5. તો કે 5 છેદમાં સરવાળો 10 × 100. તો કે ફરીવાર 0 ઉડી જશે એ જ પ્રમાણે, તો કે ઉપર કોણ બચ્યા? 5 અને 10, બેનો ગુણાકાર, 10 × 5 = 50. જો 3 3 પદમાં કેટલા એવા જવાબ? પહેલામાં 20%, બીજાનો 30% અને ત્રીજાનો 50%. તમે 3 3 સરવાળો કરો તો કેટલો આવશે? 100%. ખ્યાલ આવે છે? ગુણોત્તરમાં ટકાવારી મેળવો, 3 3 પદોનો ટકાવારીનો સરવાળો કરો એટલે કુલ 100% થવા જોઈએ, તો જ તમારો જવાબ કેવો છે? સાચો. ખ્યાલ આવે છે? ત્યારબાદ આગળ જોઈએ સી. ત્રીજો ગુણોત્તર મને આપેલો છે
एक जेम चार बे टपका छे तो के शू वंचाय एक जेम चार अने आगळ भणी गया आपणे चार टपका होय बाजू बाजू में तो शू वंचाते तो डबल जेम जेने आपणे गुजराती में शू कहता था प्रमाण शू कहता था प्रमाण। आ दाखलो जोईए तो फरी वार शू करवू पड़शे गुणोत्तरना पदोनो सरवाळो गुणोत्तरना पदोनो सरवाळो बराबर तो के कया कया पद छे पहलू छे एक अने बीजू छे चार एक वत्ता चार केटला थई गया पांच। हवे तो के टकावारी में तो के पहलू पद टका में शू आवशे पहलू पद नो अंश शू आवशे तो के पद छे एक अने सरवाळो मेळ्यो मने पांच टका माटे गुणिया सौ तो के सौ नो पांच वडे भागाकार करो तो के कयो लागशे तो के वीस पंचा सौ तो के वीस पंचा सौ तो के ऊपर कोण आया एक गुणिया वीस वीस एक वीस केटला टका आया वीस टका। आज प्रमाण बीजू पद टका में मेड़ो तो कि बीजू पद टकावारी में तो कि बीजू पद नो अंश के छे पद एट्ले कि चार छेद में सरवाड़ो पांच गुणिया सौ तो कि पांच वड़े भाग चालो तो कि वीस पंचा सौ ने ऊपर के चार अने वीस तो कि वीस चौकू के आया आ जवाब बेनो सरवाड़ो करो सौ टका आए थे तो कि आ वीस वत्ता एसी के टका थी गया सौ एटले तमारो जवाब केवो छे एकदम साचो। त्यारबाद चौथो दाखलो डी वन जेम टू जेम पांच त्रण पदों आप के त्रण पदों वन जेम टू जेम फाइव एटले तो के शुरुआत में सरवाड़ो करिए गुणोत्तरना पदों सरवाड़ो तो कि त्रण त्रण पदों सरवाड़ो करो एक वत्ता बे वत्ता पांच के पांच ने बे सात ने एक आठ के कुल सरवाड़ो आठ। हवे पहलू पद टका में पहलू पद टकावारी में तो के ऊपर पहला जे पद होय नी किंमत है एक छेद में शू आवे सरवाड़ो गुणिया सौ सौ नो भागाकार करो आठ वडे चालशे भाग तो के नहीं चाले तो के ऊपर नीचे आपणे भाग पाड़िए तो के केटला चौकू सौ तो के पच्चीस चौकू सौ जो सौ गुणिया एक आया ऊपर नीचे आया आठ तो के चार वडे भाग चालशे पच्चीस चौकू सौ ने नीचे केटला चौकू आठ तो के बे चौकू आठ एटले चार चार उड़ी गया केटला आया पच्चीस ना छेद में बे अहीं टकावारी लगाड़ी सको छो अने आगळ पच्चीस भाग्या बे करो तो केटला आवशे साढ़ा बार एटले के बार पॉइंट पांच टका आ पेलू पद नो टकावारी आवी केटली आवी साढ़ा बार टका। बीजू पद टका में तो कि बीजा पद नो अंश केटलो आवशे बे भाग्या सरवाळो केटलो छे आठ गुणिया केटला आवी गया सौ तो कि अहींया भाग चाल छे जो बे चौको आठ अहींया चार छे तो ऊपर भाग चाल छे पच्चीस चौको सौ ख्याल आवे छे बेना छेदमां आठ एटले एकना छेदमां चार थई गया चार नीचे छे तो ऊपर सौ वडे भागी शकाय तो कि पच्चीस चौको सौ एटले केटला टका आवी गया पच्चीस टका केटला आव्या पच्चीस एको पच्चीस टका। त्यारबाद अंतिम पद एटले कि छेल्लू पद टकावारीमां तो कि केटला टका छे एटले के सॉरी एनु शू पद छे किंमत तो के अंश आवशे पांच छेदमां सरवाळो आठ गुणिया सौ तो के केटलो आवशे जो आ बेनो सरवाळो खबर न पड़े तो केटलो आवशे पच्चीस ने बार पॉइंट पांच केटला थशे साड़त्रीस पॉइंट पांच साड़त्रीस पॉइंट पांच ने आपणे सौ माथी बात करी नाखीए तो ये आपणो जवाब मिली जाए अथवा भाग ज उड़ाड़वा पड़े तो कि ऊपर के सौ गुणिया पांच एट के पांच सौ छेद में आया आठ तो कि पांच सौ भाग्य आठ टका ख्याल न आए तो बाजू में आ वक्त आ प्रमाण भागाकार पण करी शको छो तो कि आठ नो घड़ियो बोलो पचास करता नानो आवो जोईए आठ सत्ता छप्पन आठ सत्ता छप्पन ये तो मोटा थी गया तो कि कयो भाग चालशे आठ छ अड़तालीस आठ छ अड़तालीस एट के वैधा बे पची आठ दू सोल आठ तेरी चौबीस तो कि आठ दू सोल एट के वैधा तो कि चार बेचा हमें पॉइंट लगाड़ दीदो अँ जीरो ले लीधो तो कि के चालीस आठ पंचा चालीस जो शेष जीरो आवी गई केटला टका जवाब आयो तमारो बासठ पॉइंट पांच टका। हवे आ त्रणे त्रणनो सरवाळो करो बार पॉइंट पांच पच्चीस अने बासठ पॉइंट पांच एक मिनिट
ત્રણે ત્રણનો સરવાળો કરો તો તમારો જવાબ કેટલો થાય? 100% જો અહીંયા કરું છું 62.5, 25 પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ પ્રમાણે સરવાળો કરવાનો, અને 12.5, તો જો 0.5 છે તો 5 5 10 થઈ ગયા, એક વધી આવી, તો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 5 10, 0 આવ્યો, ફરી એકવાર વધી આવી, 6 ને 2 8, 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 2 10, કેટલા ટકા થઈ ગયા? 100%. આ પ્રમાણે યાદ રાખવાનું કે જો તમારે ગુણોત્તરના દરેક પદોનો સરવાળો 100% આવે, એટલે કે ટકાવારીનો સરવાળો કરો 100% આવે, તો જ તમારો જવાબ સાચો હોય. આ પ્રમાણે તમે ચેક પણ કરી શકો છો. ફરી વાર આ સૂત્ર સમજાઈ દઉં કે કોઈ પણ પદની ટકાવારી મેળવે તો શું કરવાનું? એ પદની કિંમત અંશમાં ભાગાકારમાં શું મૂકવાનું? તેનો ગુણોત્તરના પદોનો સરવાળો અને ગુણાકાર કેટલા વડે કરવાનો છે? 100 વડે. ત્યારબાદ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 2 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 3, જે એક સિમ્પલ બધા દાખલાઓ છે જે આપણે આગળ થિયરી ભણી. ખોટ બરાબર છે, નફો, મૂળ કિંમત, ખરીદ કિંમત, વેચાણ કિંમત, બરાબર આપણે જે કંઈ થિયરી આગળ ભણી ગયા છીએ તેના આધારે છે, બરાબર. અને સાથે સાથે ગુણોત્તરના પણ દાખલાઓ જોઈશું. જો કે ત્રીજાની રકમ વાંચું છું કે એક શહેરની વસ્તી 25,000 હતી, એમાંથી ઘટીને 24,500 થઈ, તો જે ઘટાડો થયો છે એ તો મેળવવાનો જ છે, તો જ આપણને ટકાવારી મળશે, તથા ઘટાડાની ટકાવારી પણ મેળવો, આટલું મેળવવાનું છે. તો શું લખાય? કે પહેલાં આપણે એ શહેરની વસ્તી કેટલી હતી? તો કંઈ કેટલી હતી? 25,000. કેટલી હતી? 25,000. હવે એમાંથી ઘટેલી, બરાબર છે, ઘટી ગઈ છે, એટલે ઘટેલી વસ્તી કેટલી છે? તો કે 24,500, એટલે ઘટાડો થયો છે. તો કે હું મેળવું કે કેટલો ઘટાડો થયો છે? તો કે થયેલ ઘટાડો બરાબર સામાન્ય વસ્તી, એમાંથી ઘટેલ વસ્તી, તો કે 25,000માંથી કેટલા બાદ કરશો? 24,500, તો કે કેટલો આવશે બાદબાકીનો જવાબ? ફક્ત 500. 500 જણાનો ઘટાડો થયો છે તે શહેરમાંથી. આટલો ઘટાડો થયો છે તો કે એના ટકાવારીમાં મેળવવાનું છે. તો કે લખવું વસ્તીના ઘટાડાના ટકા, વસ્તીના ઘટાડાના ટકા, તો કે હંમેશા પહેલાવાળી વસ્તી જોડે આવશે. તો કે કેટલો ઘટાડો થયો છે? 500નો, પહેલાં મૂળ કેટલી હતી? 25,000, ટકા એટલે ગુણાકાર કેટલા વડે? 100 વડે. ખ્યાલ આવ્યો? આ નફો અને ખોટનું જે ટકાવારીવાળું સૂત્ર હતું એ જ મુજબ. નફો હોય તો ઉપર લંફો લખતા હતા, છેદમાં મૂળ કિંમત એટલે કે પહેલાંની કિંમત લખતા હતા, ગુણ્યા 100. તો કે અહીંયા વસ્તી ઘટાડાના ટકા છે, તો કે 500નો ઘટાડો થયો છે. મૂળ કેટલા હતા પહેલાં? તો કે 25,000 ગુણ્યા 100. તો કે 2 શૂન્ય જો અહીંયા ઉડી ગયા, 1 શૂન્ય અહીંયા ઉડાડી દીધું આપણે. હવે કેટલા ઉપર બેચા? 25, ને નીચે કેટલા? ઓલા ઉપર કેટલા છે? 50, ને નીચે કેટલા છે? 25. તો કે 25નો ઘડિયો બોલો એટલે 50 આવે. તો કે આ 25 2 50, કેટલો ઘટાડો થયો છે? ફક્ત 2%. તો અમુક કાય વસ્તીમાં ઘટાડાનો દર 2% છે. કેટલો છે? 2%. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર 4. અરુણે એક કાર રૂપિયા 3,50,000માં ખરીદી. કેટલા છે? 3,50,000માં અરુણે એક કાર ખરીદી, અને પછીના વર્ષે તેની કિંમત વધીને રૂપિયા 3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. ખ્યાલ આવે છે કે એક કાર ખરીદેલી છે 3.5 લાખમાં, પછીના વર્ષે તેની કિંમતમાં શું થયો છે? વધારો. તો વધારો તો કેટલો થયો છે આપણે મેળવવાનો જ છે, પણ વધારાની શું મેળવવાની છે? ટકાવારી. તો આપણે પહેલાં લખીએ કે કારની પહેલાં કિંમત કેટલી હતી? ખરીદ કિંમત. તો કે કારની સામાન્ય કિંમત પહેલાંની, એટલે કે ખરીદેલ કિંમત કેટલી હતી? રૂપિયા 3.5 લાખ, એટલે કે 3,50,000. પછી તો કે કારની કિંમતમાં વધારો જે થયો છે, એટલે કે કારની નવી કિંમત કેવી છે? નવી કિંમત એક વર્ષ પછી, તો કે રૂપિયા 3,70,000. કેટલું છે? 3,70,000. હવે વધારો થયો છે, તો કે કેટલો વધારો થયો? તો કે સૂત્ર લખો, કારની કિંમતમાં વધારો બરાબર શું લખાય?
કારની નવી કિંમત માઇનસ સામાન્ય કિંમત એવું લખવું નથી, આપણે ડાયરેક્ટ બાદબાકી કરી નાખીએ કે રૂપિયા 3,70,000 માઇનસ રૂપિયા 3,50,000 કેટલા આવશે? 70,000માંથી 50,000 જાય તો કે રૂપિયા 20,000. કેટલો વધારો થયો છે? રૂપિયા 20,000. હું ડાયરેક્ટ કરું છું, જો તમને ખ્યાલ ના આવે તો બાજુમાં જઈને બાદબાકી પણ કરી શકો છો. બરાબર છે, રૂપિયા 20,000નો વધારો થયો છે. તમારે વધારાની શું મેળવવાની છે? ટકાવારી. તો કે કારની કિંમતમાં વધારાની ટકાવારી. તો કે ઉપર શું આવશે? જે વધારો થયો છે એ છેદમાં સામાન્ય કિંમત જે પહેલાં હતી એ ગુણ્યા કેટલા? તો કે ટકાવારી છે એટલે કેટલા? 100. તો કે વધારો કેટલો છે? 20,000નો પહેલાં ખરીદેલી કેટલામાં હતી? તો કે 3,50,000માં ગુણ્યા શું આવી ગયો? 100. તો કે 2 મિંડા અહીંયા પહેલાં ઉડાડી દીધા. નીચે કેટલા છે? 350. ઉપર છે 20,000. તો કે હજી શૂન્ય ઉડશે. 1, 2, અહીંયા પણ 1 અને 2. તો ઉપર કેટલા પૈસા? 200. નીચે કેટલા આવ્યા? 35. આવો એવો જવાબ, 200 ના છેદમાં 35 ટકા. આવું તો લખાય નહીં, હજી આપણે જે શક્ય હોય તે ભાગ ઉડાડવા પડે. તો કે ઉપર નીચે 5નો ઘડિયો લાગે. કેટલા 50 200? તો કે 40 50 200. અને કેટલા 50 35? તો કે 7 50 35. 5 5 ઉડી ગયા, કેટલા આવ્યા? 40 ના છેદમાં 7 ટકા. આ પ્રમાણે અપૂર્ણાંક લખવો હોય તો પણ લખાય કે 7 છે, 7ના ઘડિયામાં 40 કરતાં નાના કયા આવશે? 7 6 42 મોટા થઈ ગયા. 7 5 35 કેટલા બચ્યા? 8 ટકાવારી પણ લખી શકો, અથવા તમારે પોઈન્ટમાં લખવું હોય તો ભાગાકાર કરી નાખવાનો 40 ભાગ્યા 7. આ પ્રમાણે તો કે 7 5 35 કેટલા બચ્યા? 5 આવ્યા. ત્યારબાદ જો મેં આ જવાબ લખ્યો છે 7 5 5 વાળો, જો એક રાઉન્ડ આમ ફરે નીચે ઉલટો, એટલે 7 ક્યાં આવી જાય? નીચે. 5 ક્યાં આવી જાય? ઉપર. ના, 5 ક્યાં આવી જાય? બાજુમાં. હવે કેટલા આવ્યા? તો કે પોઈન્ટ લાગી જશે. નીચે હું શું ઉતાર્યો? 0. તો કે 57 57 49. પછી આવશે 1. મીંડો ઉમેરો તો કે 7 1 7. આ પ્રમાણે આગળ ચાલ્યા કરશે, એટલે મેં સમ ઉપૂર્ણાંક લખી નાખેલો છે, મિશ્ર અપૂર્ણાંક સોરી. તો કેટલો જવાબ આવ્યો મારો? 5.71 ટકા. આટલો આગળ ચાલ્યા કરશે. બરાબર છે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વધુ દાખલાઓ આપણે સ્વાધ્યાય 8.3માં હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.